હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી સ્પેશિયલ કાઠિયાવાડી રીતે બનતી મેથીની ભાજી, બાજરીની રોટલી અને સાથે નવા જ લસણિયા મરચા બનાવશું. તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે. આ રોટલી એટલી સોફ્ટ બને છે કે દાંત વગરના માણસ પણ આરામથી ખાઈ શકે. તો ચાલો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવી સ્પેશિયલ કાઠિયાવાડી ડીશ બનાવીએ. તો ડિનર બનાવવા માટે અહીંયા પહેલાં તો આપણે લોટવાળી મેથીની ભાજી બનાવશું. તો ભાજી બનાવતા પહેલાં લોટ શેકી લેશું. તો ગેસ ઉપર કડાઈ મૂકેલી છે ને, કડાઈમાં આપણે 3 ચમચી લોટ શેકી લેશું. આ લોટ શેકવામાં આપણે તેલનો ઉપયોગ કરવાનો નથી, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ લોટ શેકી લેવાનો છે. તો અહીંયા માત્ર 1/2 મિનિટમાં જ આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને શેકેલો લોટ આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો અહીંયા શેકેલો લોટ આપણે એક પ્લેટમાં કાઢી લીધો છે અને એ જ કડાઈ સાફ કરી અને એમાં આપણે શાકનો વઘાર કરશું. તો કડાઈમાં મોટા 2 ચમચા ભરી અને તેલ મૂકશું. તેલનું પ્રમાણ તમારી પસંદગી મુજબ વધારે કે ઓછું કરી શકો છો. તેલ ગરમ થતાં 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું મૂકશું. રાઈ જીરું સારી રીતે કકળી જતાં 1 ચમચી આદું, મરચાં અને લસણની પેસ્ટ મિક્સ કરશું, જેમાં મેં 4-5 કળી લસણની લીધેલી, 1 નાનો ટુકડો આદુનો અને 1 લીલું મરચું લીધેલું છે. આદુ, મરચાં અને લસણની પેસ્ટ એકદમ સરસ સંતળાઈ ગઈ છે. તો 1 નાની સાઈઝની ડુંગળી બારીક સમારીને લીધેલી છે. ડુંગળી મિક્સ કરી દેશું. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી સ્કીપ કરી શકો છો. ડુંગળી પણ સારી રીતે તેલમાં સાંતળી લેશું. અહીંયા ડુંગળીનો કલર થોડો ટ્રાન્સપરન્ટ થતાં 1 મીડિયમ સાઈઝનું ટમેટું સમારીને રાખેલું છે. ટમેટું પણ મિક્સ કરી દેશું. હવે ટમેટા સાથે થોડા મસાલા કરી લેશું. તો મસાલામાં 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર. આગળ આપણે લસણની ચટણીનો ઉપયોગ કરશું એટલે લાલ મરચું પાવડર જાળવીને નાખવાનો. 1/2 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. બધું જ સારી રીતે મિક્સ કરી લેશું અને સાથે જ 1/2 ચમચી આપણે લસણવાળી ચટણી પણ મિક્સ કરી દેશું. કાઠિયાવાડી રેસીપી છે તો લસણવાળી ચટણી વગર તો રેસીપી અધૂરી જ ગણાય. એટલે જ આગળ મેં તમને કહેલું કે લાલ મરચું પાવડર જાળવીને ઉમેરવાનો, પણ તીખાશ તમારા ઘરમાં ખવાતી હોય એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો. તો બધા જ મસાલા આપણે ડુંગળી ટમેટા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. ગેસની ફ્લેમ ધીમી રાખી અને થોડીવાર ટમેટાને આ રીતે સાંતળી લેશું. ટમેટા અને ડુંગળી એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને કાચો સ્વાદ જતો રહે ત્યાં સુધી સાંતળી લેવાના. તો અહીંયા થોડી વારમાં જ તમે જોઈ શકો છો કે આપણા ડુંગળી ટમેટા સારી રીતે સંતળાઈ ગયા છે અને તેલ પણ અલગ પડવા માંડ્યું છે. તો અહીંયા મેં 100 ગ્રામ જેટલી મેથીની ભાજી ધોઈ સાફ કરીને લીધી છે. મેથીની ભાજીને આપણે બારીક સમારવાની નથી, આ રીતે પાન જ ચૂંટી અને અલગ કરી લેવાના છે. તો મેથીના ચૂંટેલા પાન આપણે ડુંગળી ટમેટા સાથે મિક્સ કરી દઈશું. મેથીના પાનને સોફ્ટ થતા વધારે વાર નથી લાગતી. તો અહીંયા મેથીની ભાજી આપણે ડુંગળી ટમેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. 1-1/2 મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું જેથી મેથી ઝડપથી ચડી જાય. થોડી વાર પછી મેથી જોઈ લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે મેથીની ભાજી ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો આપણે મેથીની ભાજીમાં લોટ ઉમેરવાનો છે એટલે થોડું પાણી મિક્સ કરશું જેથી લોટ ઉમેરતા મેથી એકદમ ડ્રાય ના થઈ જાય. બધું સારી રીતે મિક્સ કરી અને પાછું 2-3 મિનિટ ઢાંકણ ઢાંકી દેશું.
થોડી વાર પછી મેથીની ભાજી જોઈ લઈએ. અહીંયા ભાજી સરસ બફાઈ ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે. તો આપણે જે શેકીને રાખેલો લોટ છે એમાંથી 3 ચમચી જેટલો લોટ ભાજીમાં ઉમેરી દઈશું. લોટ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેશું. લોટ આપણે શેકીને લીધેલો છે એટલે લોટને વધારે ચોળવવો જરૂરી નથી. ભાજીને એકદમ સરસ ખાટો મીઠો સ્વાદ આપવા માટે અહીંયા મેં 1/2 ચમચી જેટલો ગોળ લીધેલો છે. ગોળ ઉમેરશું અને ગોળની સાથે જ 1/2 લીંબુનો રસ પણ મિક્સ કરી દઈશું. ગોળ ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, જો તમને ગળાશ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો, પણ થોડો ખાટો મીઠો સ્વાદ આ ભાજીમાં વધારે સારો લાગશે. બધું મિક્સ કરી દઈશું. 1/2 મિનિટ જેવું ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું. થોડી વાર પછી જોઈ લઈએ તો ભાજી એકદમ સરસ લોટ સાથે મિક્સ થઈ ગઈ છે. તો આપણે ભાજી આટલી ઢીલી રાખવાની છે, ઠંડી થતાં તો ચણાનો લોટ છે ગ્રેવી એબ્ઝોર્બ કરશે એટલે થોડી કઠણ થઈ જશે, પણ જો તમને વધારે ગ્રેવીવાળી ભાજી પસંદ હોય તો થોડું પાણી નાખી શાક થોડું વધારે ઢીલું કરી શકો છો. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર થયેલી લોટવાળી ભાજી સાઈડ પર રાખી દઈશું. અને ભાજી સાથે ખાવા માટે આપણે સ્પેશિયલ રોટલી પણ બનાવી લેશું. તો આજે આપણે બાજરાની રોટલી બનાવશું. તો રોટલી બનાવવા માટે ગેસ ઉપર આપણે તપેલી મૂકશું અને તપેલીમાં 1 કપ પાણી મૂકશું. પાણીમાં જ આપણે 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરશું. અત્યારે ઘણી દીકરીઓને બાજરાના રોટલા નથી આવડતા, તો એના માટે એકદમ સહેલી મેથડથી આપણે બાજરાની રોટલી બનાવશું. અને જો તમારે ટીપી અને વણીને બાજરાના રોટલાની રેસીપી જોવી હોય તો આપણી ચેનલ પણ મૂકેલી જ છે, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ત્યાં જઈ અને તમે બાજરાના રોટલા વણીને કેવી રીતે બને છે અને ટીપીને કેવી રીતે બને છે એ રેસીપી જોઈ શકશો. તો અહીંયા તપેલીમાં મૂકેલું પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 1 કપ બાજરીનો લોટ છે એ પાણી સાથે મિક્સ કરી દઈશું. આપણે બાજરાના લોટનું ખીચું નથી બનાવવાનું, જસ્ટ આપણું પાણી ઉકળે ત્યાં સુધી જ આપણે પાણી ગરમ કરવાનું છે, પછી ગેસ બંધ કરી દેવાનો છે. લોટ આપણે પાણી સાથે આ રીતે થોડો મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ રહેવા દઈશું, જેટલી પાણીની વરાળમાં જ આપણો બાજરાના લોટ એકદમ સરસ બફાઈ જશે. હવે થોડી વાર પછી આપણે બાજરાનો લોટ જોઈ લઈએ. ચમચીની મદદથી આપણે લોટ મિક્સ કરી લેશું. હવે મિક્સ થયેલો લોટ આપણે એક બીજા વાસણમાં કાઢી લેશું. લોટ આપણે કાઢી લીધા પછી હાથેથી મસળી લેશું. લોટ થોડો ઠંડો થયા પછી જ આ રીતે મસળવાનું, જો વધારે ગરમ હશે તો હાથ દાજશે, એટલે થોડી વાર આ રીતે હળવા હાથે ભેગો કરી લેવાનો. હવે લોટ થોડો ઠંડો થતાં હાથેથી મસળી અને ભેગો કરી લેશું. લોટમાં પાણીનું પ્રમાણ લોટ ઉપર ડિપેન્ડ કરે છે, ક્યારેક ચમચી જેટલું પાણી વધારે જોઈએ કે ક્યારેક ઓછું જોતું હોય. જો લોટમાં તમને પાણીનું પ્રમાણ વધારે લાગતું હોય તો 1 ચમચી જેટલો સૂકો લોટ ઉમેરી અને તમે લોટ કમ્પ્લીટ તૈયાર કરી શકો છો, અને ઓછું લાગતું હોય તો તમે ગરમ પાણી કરી અને 1 ચમચી જેટલું ઉમેરી પણ શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેવો રોટલીનો લોટ હોય એ રીતે આપણો બાજરીનો લોટ તૈયાર થઈ ગયો છે, અને રોટલીના લોટ જેવી ચીકાશ આવી ગઈ છે. હવે આ લોટ આ રીતે હાથેથી મસળીને તૈયાર થઈ ગયો છે, તો રોટલી બનાવશું. તો રોટલી બનાવવા માટે તૈયાર કરેલા લોટમાંથી 1 લૂવો લઈ લેશું. 2 હાથેથી આ રીતે લૂવો તૈયાર કરી લેશું. હવે રોટલી વણી લેશું. તો રોટલી વણતા પહેલાં પાટલા ઉપર થોડો કોરો બાજરાનો લોટ સ્પ્રિંકલ કરશું, જેથી રોટલી આપણે પાટલા ઉપર ચોટે નહીં. વેલણની મદદથી વણી લેશું.
આ રોટલી કોઈ બેચલર હોય કે નવી નવી રસોઈ શીખતા હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે. શિયાળાની સિઝનમાં મોસ્ટલી બધા ઘરમાં બાજરાના રોટલા કે રોટલી ખાવું પસંદ કરતા હોય છે, પણ ઘણી દીકરીઓને રોટલા બનાવતા નથી આવડતા હોતા. તો આ રીતે તમે બાજરાની રોટલી બનાવી અને ઘરનાઓને ખવડાવી શકો છો. અહીં આપણી રોટલી વણાઈ ગઈ છે. રોટલી વણતા પહેલાં આપણે ગેસ ઉપર તવો પણ ગરમ કરવા મૂકી દીધેલો, તો રોટલી શેકી લેશું. તો રોટલી શેકવા માટે તવો ગરમ થઈ ગયો છે અને અહીંયા તમે રોટલી જોઈ શકો છો કે જેવી આપણે ઘઉંના લોટની રોટલી બનાવીએ એટલી જ પાતળી રોટલી તૈયાર કરેલી છે. તો રોટલી શેકી લેશું. તવો મીડિયમ ગરમ હોવો જોઈએ. જો એકદમ ગરમ હશે તો ઉપરના પડ તરત જ દાઝી જશે, એટલે મીડિયમ ગરમ કરી અને આપણે આ રીતે રોટલી શેકી લેવાની છે. હવે રોટલીનું પડ એક બાજુ શેકાઈ ગયું છે તો પલટાવી લેશું. આ રીતે રોટલી ફેરવવાની જેથી બધી બાજુ સારી રીતે શેકાઈ જાય. રોટલી બીજી બાજુ પણ સારી રીતે શેકાઈ ગઈ છે તો પલટાવી લીધી છે. આ રીતે કપડાની મદદથી પ્રેસ કરી અને બધી બાજુ આપણે રોટલીને સારી રીતે શેકી લેશું. તો તમે જોઈ શકો છો કે જેવી ઘઉંના રોટલી રોટલી ફૂલે છે એવી જ રીતે આપણા બાજરાના લોટની રોટલી પણ ફૂલી ગઈ છે. તો આ રોટલી બંને બાજુ સારી રીતે શેકી લેશું. તો રોટલી બંને બાજુ એકદમ સરસ શેકાઈ ગઈ છે. તો શેકાયેલી રોટલી એક પ્લેટમાં કાઢી લેશું. ગરમ ગરમ રોટલી ઉપર ઘી લગાવી લેશું. આ રોટલી લાંબા સમય સુધી એકદમ સોફ્ટ જ રહેશે અને આ જ રીતે બાકીની રોટલી પણ શેકી લેશું. તો આપણી ભાજી અને રોટલી તો તૈયાર થઈ ગઈ છે. ભાજી અને રોટલી સાથે ખાવા માટે સ્પેશિયલ મરચાં તૈયાર કરી લઈએ. તો મરચાં તૈયાર કરવા માટે અહીંયા અમે મોટી સાઇઝના આ રીતે 4 મરચાં લીધા છે. આ મરચાં બનાવવા માટે આપણે આ રીતના મોટા મરચાંની જ પસંદગી કરવાની. તો મરચામાં એક ઊભો કટ કાપો લગાવી લેશું અને મરચામાં રહેલા બીયા આપણે અલગ કરી લેશું. આ મરચાં સ્વાદે વધારે તીખા નથી હોતા, એટલે આ મરચાં વધારે સ્વાદિષ્ટ લાગે છે. તો આ રીતે આપણે કાપો કરી અને બધા જ મરચામાંથી અંદરના રેસા અને બીયા અલગ કરી લેશું. તો બધા મરચામાં આ રીતે ઊભો કાપો કરી અને અંદર રહેલા બીયા અને રેસાનો ભાગ અલગ કરી લીધો છે. હવે મસાલો બનાવવા માટે એક પ્લેટમાં આપણે લીલું લસણ લેશું. લીલું લસણ આ રીતે બારીક સમારી લેવાનું. આ મરચામાં આપણે કોઈ વધારાના મસાલાનો ઉપયોગ નહીં કરીએ તો પણ એકદમ સ્વાદિષ્ટ મરચાં તૈયાર થશે. તો લીલા લસણ સાથે 2 ચમચી જેટલા લીલા ધાણા મિક્સ કરશું અને જે આપણે ભાજી માટે લોટ શેકીને રાખેલો એ લોટમાંથી 2 ચમચી લોટ પણ મિક્સ કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધા લીંબુનો રસ ઉમેરશું. બસ આમાં મીઠું અને લીંબુ સિવાય કોઈ પણ જાતના મસાલા ઉમેરવાની જરૂર નથી. તો હાથેથી ચોળી લસણ અને લોટ સાથે સારી રીતે લીંબુનો રસ મિક્સ કરી લેશું. તો આપણો મરચાં માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો કાપા કરીને રાખેલા મરચાંમાં મસાલો ભરી લેશું. બધા મરચાં આ રીતે ભરી લઉં છું. તો આપણા બધા જ મરચાંમાં મસાલો ભરી લીધો છે. આ મરચાંમાં આપણે ટીપુ તેલનો ઉપયોગ નહીં કરીએ તો પણ એકદમ સ્વાદિષ્ટ મરચાં બનશે. હવે મરચાં શેકી લેશું. તો આ મરચાં આપણે શેકીને બનાવવાના છે. તો ગેસ ઉપર મેં આ રીતે જાળી મૂકેલી છે. જો તમારી પાસે આવી જાળી ના હોય તો તમે ડાયરેક્ટ ગેસ ઉપર પણ આ મરચાં શેકી શકો છો. આપણે જે લસણનો ભાગ છે એ નીચે રાખશું અને આ રીતે મરચાં શેકી લેશું જેથી મરચામાં એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવશે અને સ્વાદિષ્ટ મરચાં તૈયાર થશે. ગેસની ફ્લેમ ધીમી રાખશું. તો મરચાં એક બાજુ શેકાઈ ગયા છે, પલટાવી લેશું.
આમાં આપણે શેકેલા લોટનો ઉપયોગ કરેલો છે એટલે મરચા અંદરથી એકદમ સારી રીતે શેકાઈ જશે એટલે વધારે શેકવાની જરૂર નથી. આ રીતે પલટાવતા ચારે બાજુ મરચાંને સારી રીતે શેકી લેવાના છે. આ રીતે મરચાં બનાવવામાં આપણે વધારાના મસાલાનો ઉપયોગ નથી કરવાનો, પણ લીલા લસણની આ રીતે શેકાતા એકદમ સરસ સ્મોકી ફ્લેવર આવશે, પરિણામે મરચાં ખૂબ જ સરસ બનશે. તો અહીં આપણા મરચાં બધી બાજુ એકદમ સરસ શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો, અને સોફ્ટ પણ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને શેકેલા મરચાં એક પ્લેટમાં લઈ લેશું. તો અહીંયા આપણા ભાજી, રોટલી અને મરચાં તૈયાર છે. તો તૈયાર થયેલી આપણી સ્પેશિયલ ડિશ તૈયાર સર્વ કરશું. તૈયાર થયેલું અસલ દેશી કાઠિયાવાડી ભાણું સર્વ કરશું. ભાજીને સાથે તૈયાર કરેલી રોટલી પણ સર્વ કરશું, અને સાથે આપણે સ્વાદિષ્ટ લસણિયા મરચાં અને મૂળા પણ સર્વ કરશું. અને દેશી ભાણા સાથે આપણે છાસ તો હોય જ, તો છાસ પણ સર્વ કરશું. આ રોટલી એટલી સોફ્ટ બને છે કે તમે આ રોટલી ટિફિનમાં પણ લઈ જઈ શકો છો. સવારે બનાવેલી રોટલી સાંજે ખાવ તો પણ એકદમ સોફ્ટ જ રહે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી રોટલી કેટલી સોફ્ટ બનેલી છે. તો તૈયાર છે અસલ દેશી કાઠિયાવાડી ભાણું. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.